આ છે એ ગૌશાળા જ્યાં બે સિંહો અને શ્વાનો વચ્ચે થયેલી ટક્કરનો વિડિયો ભારે વાયરલ થયેલો. બહારના દ્રશ્યો તો સૌએ જોયા છે. આજે અમે આપને બતાવીશું સિંહોએ અંદર પ્રવેશીને ગૌશાળામાં શું કર્યું, કેવી રીતે લાબ્રાડોર શ્વાન રંગાએ જાનની બાજી લગાવી સિંહોનો પ્રતિકાર કર્યો અને સિંહોએ કેવી રીતે રંગાની પાછળ દોટ મૂકી. અને હા, ગૌ માતાને બચાવવા જાનની આહુતિ આપનાર શ્વાન રંગાના પૂરા સન્માન સાથે કેવી રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા એ નિહાળીએ. ચાલીસ દિવસ અગાઉ ગેટ બંધ હોવાથી સિંહો ગૌશાળામાં પ્રવેશી નહોતા શક્યા, પરંતુ 40 દિવસ બાદ જ્યારે ફરી આવ્યા ત્યારે એ ગેટ તો બંધ જ હતો. તો ઘણા બધા લોકોને પ્રશ્ન થાય કે સિંહ આ વખતે ગૌશાળાની અંદર કેવી રીતે પ્રવેશી શક્યા. તો એમનો જવાબ છે કે સિંહ, તમે બંને દ્રશ્યો જોજો, સિંહ પાછળની બાજુથી જ્યાં ફેન્સિંગ છે ત્યાં આવે છે, અને અત્યારે જે તમે નિહાળી રહ્યા છો એ ફેન્સિંગ તો ફરી વખત કરી લેવામાં આવી છે, ત્યાંથી રસ્તો કરી અને સિંહ ગૌશાળામાં અંદર પ્રવેશે છે. ગૌશાળામાં ગાયોને જ્યાં રાખવામાં આવેલી હતી એ શેડથી સિંહો બિલકુલ નજીક હતા, પરંતુ શ્વાનોએ જે રીતે ભસવાનું શરૂ કર્યું એટલે સિંહો આ ગાયો સુધી પહોંચી ના શક્યા અને સિંહને બેહદ ગુસ્સો આવ્યો અને ગૌશાળાની અંદર એમણે ગાયોની તરફ જવાને બદલે શ્વાનની તરફ દોટ મૂકી. આ એક્સક્લુઝિવ વિડીયો તમે નિહાળો. ગીરની જંગલની આસપાસના ગામડામાં કેટલાક લોકો જ્યારે ગાયો દૂધ નથી દેતી ત્યારે એમને છોડી દે છે અને આવી નિરાધાર ગાયો સિંહોના હુમલાનો ભોગ બનતી હોય છે. આ માટે જ સુરત અને સાવરકુંડલા આ થોરડી ગામના લોકોએ અહીંયા આવી ગાયો માટે ગૌશાળા બનાવી હતી, જેના રક્ષણ માટે રંગા લાબ્રાડોર શ્વાનને રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે રંગા ગાયોને બચાવવા જતાં મૃત્યુ પામ્યો છે.